અહેમદાબાદ તાલુકાના સરસવણી પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા તપાસથી દૂર ભાગવા માટે ઉપવાસનું નાટક આદરવામાં આવ્યું છે ખેડા જિલ્લાના પંચાયતની કચેરી આગળ ઉપવાસ પર બેઠેલા લંપટ શિક્ષકને સબક શીખવાડવા વિદ્યાર્થીઓ અને પહોંચ્યા હતા તેમણે લંપટ શિક્ષકની પોલ ખોલતી ઘટનાના સીસીટીવી કલેક્ટરને બતાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને કાર્યવાહીનું આશ્વાસન આપી શૈક્ષણિક અભ્યાસ ચાલુ રાખવાની અપીલ કરી હતી

તેવા અધિકારીઓ પર દબાણ કરવા માટે ખેડા જિલ્લા પંચાયત અને આગળ ઉપવાસ ઉપર બેઠા હતા આ જાણ થતા રવિશંકર મહારાજ પ્રાથમિક શાળાના સરસામણીના વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય છોડીને પોતાના વાલીઓ સાથે એસએમસીના સભ્યો સરપંચ તાલુકાના સદસ્યો સહિતનો કાફલો લઈ જઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આજે અમે ધનજીભાઈ સાહેબ અમારા બે શિક્ષકો ત્યાં આવ્યા હતા અમને ઓફિસમાં બોલાવીને બધું પૂછ્યું તો પછી અમે અહીંયા આવ્યા ધનજીભાઈ સાહેબ અમારે નહીં જોઈતા ધનજીભાઈ સાહેબ અને આરસીબહેનનું બધું ચાલતું હતું એમાં એક વખત અમે અમના રૂમમાં પૂરિંગ કરતા રહેલા ધનજીભાઈ સાહેબ એક રાકેશ કરીને છોકરો અને કશિશ કરીને છોકરીએ અમને બધાને બહાર કાઢ્યા એ બે ધમાલ કરતા હતા મેં મેં પહેલું બીજું તો એ નહોતું કર્યું પણ ત્રીજા ધોરણમાં હું નવી આવી તારે તારે બે ઝઘડ્યા તે જે મોટો બોટલ હોય પ્લાસ્ટિકનો ફેન્ટાનો એ ફેન્ટાનો બોટલ પાણી ભરેલો તો એ બેનને માર્યું હતું આ આજે અમે કલેક્ટર સાહેબને મળવા હતા લંપટ શિક્ષક દ્વારા કરાયેલો દુર્વ્યવહાર અને તેની કામલીલા અંગે કલેક્ટર સમક્ષ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી આ લંપટ શિક્ષક પુનઃ સરસવણી પ્રાથમિક શાળામાં આવવાના પ્રયાસના ભાગરૂપે ખોટી રીતે વિના મંજૂરી ઉપવાસનું નાટક કરતા હોવાની રજૂઆત પણ કરી હતી સાથે જ શિક્ષક દ્વારા શિક્ષિકાની સાથે છેલ્લા કેટલાક મહિનાથી કરતા દુર્વ્યવહારના સીસીટીવી પણ કલેક્ટરને બતાવીને ન્યાયની માંગણી કરી હતી સાથે જો આ શિક્ષક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આ મેં એટલા માટે જોયો કે ધનજીભાઈ સાહેબ જે આ હાથમાં જે તમારે અમે છોકરાને શું કરે છે એ કરવા માટે અમને પાછું આવવા માટે અમે નહીં લાવવા માટે અમે આ સ્કૂલમાં આવ્યા હતા અમારી આ સ્કૂલમાં એ ધનજીભાઈ સાહેબ જોઈએ નહીં જે એમને કંઈ બી નોકરી કે છૂટ છે બાકી અમારા શાળાની અંદર જોઈએ નહીં કારણ બસ કંઈક બસ એમને ફરતું છે સારું નથી આજે કલેક્ટર અમે રજૂઆત કરવા હતા અમારા સાહેબ કે આ શાળાની અંદર અમારા આ શિક્ષક જોઈએ નહીં એટલા માટે આજે આવું પડે એ સાહેબ ઉપવાસ પર બેઠા છે એટલા માટે એ એમને ધનજીભાઈ સાહેબને આ શુક્ર વાતો કરીને કે આ શાળામાં આ શિક્ષિકા જો આવી રીતે ચાલે છે સીસીટી કેમેરા તમે કુટી જ જોઈ લો એ પ્રમાણે તમે વિચારી શકો તો ખુશી કુટી શિક્ષિકા બેનને કેમ માર્યા હતા ત્યારે હવે પ્રાથમિક શિક્ષણ વિભાગ આ શિક્ષક સામે શું પગલાં લેશે તે તો હવે જોવાનું જ રહ્યું કારણ કે આ લંપટ વિરુદ્ધ વર્ષ બે હાજર પંદર થી રજૂઆતો છતાં તે લંપટ શિક્ષક અને વગદાર વ્યક્તિ હોવાને લઈને અધિકારીઓ સાથે લેતો હતો જો કે તેની વિરુદ્ધ સીસીટીવી સહિતના પુરાવા આપવા છતાં કાર્યવાહી ન થાય તો એક મોટું આંદોલન ગુજરાતના પ્રણેતા એવા રવિશંકર મહારાજની કર્મભૂમિ સરસવણી ગામથી થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે પટેલ ન્યૂઝ નડિયાદ